ફરી સાથી કાંજાનું નેટવર્ક ચલાવનારાનો પર્દાફાશ. કુખ્યાત પાંડી બંધુ પૈકી સુનિલ પોલીસના હાથમાં આવ્યો. ગાંજાના ગોરધંધામાં પાંડી બંધુઓની છબી ખુફિયા માફિયા જેવી. છેલ્લા એક દસકા ઉપરાંત ચલાવી રહ્યા હતા ગાંજાનો કારોબાર. સમગ્ર ગુજરાતમાં સંખ્યાબંધ ગુનામાં પાંડી બંધુ વોન્ટેડ. ઓરિસ્સાના ગાંજામથી કરવામાં આવી ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં મહિને ગાંજાની ખપત 5 ટન. ઓરિસ્સામાં 1000 રૂપિયા કિલોનો ભાવ, સુરતમાં ₹50,000. સુરત ક્રાઇમ બ્રાન્ચે સુનિલ પાંડેની કરી ધરપકડ. શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ તરફથી નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક સૂત્ર આપવામાં આવ્યું છે અને આ સૂત્રને અનુલક્ષી સુરત શહેર પોલીસ તરફથી અલગ અલગ તબક્કે છેલ્લા થોડા સમયમાં ઘણા સારા નાર્કોટિક્સના મોટા કેસો કરવામાં આવ્યા છે અને આ કેસોની અંદર ખૂબ મોટા માત્રામાં અલગ અલગ પ્રકારના નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા વેચતા આરોપીઓ પકડ્યા છે, જેમની અંદાજિત સંખ્યા થાય છે લગભગ 34 જેટલા આરોપીઓ, અને આ સિવાય કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. માનનીય પોલીસ કમિશનર શ્રી તરફથી એવી પણ સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી હતી કે નાર્કોટિક્સના ધંધા સાથે સંકળાયેલા અને ખાસ કરીને આ ધંધાના જે સપ્લાયરો છે અને એ સપ્લાયર ઘણા સમયથી ન પકડાયા હોય એવા સપ્લાયરને ટાર્ગેટ કરવામાં આવે. આ બાબતે ગાંજાના મોટા પ્રમાણે ઓરિસ્સામાંથી ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, રાજસ્થાન એવા અલગ અલગ રાજ્યોમાં મોટા જે સપ્લાયર છે એવા બે સપ્લાયર જે સગા ભાઈઓ છે તેમને ટાર્ગેટ કરવામાં આવેલા હતા. તે પૈકીના એક સુનિલ વૃંદાવન પાડી જે 28 વર્ષની ઉંમરનો છે, સચિના ગામ કોદલા તહેસીલ અને ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે. આ સુનિલ પાંડી અને તેનો ભાઈ અનિલ પાંડી આ બંને જણા ગાંજાના જથ્થાના બહુ વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ઓરિસ્સાથી ટ્રેન મારફતે અને અલગ અલગ વાહનો મારફતે ગુજરાત રાજ્ય અને સુરત શહેર ખાતે ઘણા વર્ષોથી મોકલવાના ધંધા કરે છે. આ આરોપી જે સુનિલ પાંડી છે તેને તેના ગામમાંથી જ ઓરિસ્સા ખાતેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો, જેના પીએસઆઈ સીઆર દેસાઈ અને પીએસઆઈ ચૌહાણ ડીએમ રાઠોડ આ બંનેની ટીમો દ્વારા ઓરિસ્સા રાજ્ય ખાતે જઈ અને ત્યાં વોચ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આજરોજ આ આરોપીને ઓરિસ્સા ખાતેથી લાવી અને આ આરોપી છે એ કુલ 4 ગુનામાં, જે પૈકીના વરાછા પોલીસ સ્ટેશનમાં ગાંજાના જે જથ્થા પકડાયા હતા 2016ની સાલની અંદર તેમાં 2 કેસમાં વોન્ટેડ છે અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના પણ 2 ગુના જે 2016માં દાખલ થયેલા છે તેમાં વોન્ટેડ હતા, બાકી તો પકડવાના. આ 4 ગુનાની અંદર અત્યારે તેને લાવવામાં આવ્યો છે, પૈકીના 1 ગુનામાં તેની ધરપકડ કરી અને વરાછા પોલીસને સોંપવાની તજવીજ ચાલુ છે. જે આરોપી છે એ આ સિવાય પણ ઘણા બધા ગુનાઓની અંદર સંડોવાયેલા હોવાની માહિતી છે. તેનો ભાઈ અનિલ પાંડે છે એ અત્યારે રેકર્ડ ઉપર જોતા લગભગ 12 જેટલા ગુનામાં ગુજરાત રાજ્યની અંદર વોન્ટેડ છે. આ સિવાય પણ અન્ય રાજ્યોમાં આ બંને ભાઈઓ વોન્ટેડ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અમારી ટીમો અત્યારે હાલમાં જ એને લાવી છે, પૂછપરછ કરવાની તજવીજ ચાલુ છે. તેના ભાઈ જે અનિલ પાંડી છે એને પણ ટૂંક સમયની અંદર સુરત શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેશનને પાર પાડવા માટેથી લગભગ 6 માસ પહેલાં જ પોલીસ કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મિટિંગ લીધી હતી અને તેમાં જે ટોપ મોસ્ટ જે નાર્કોટિક્સના 2 આરોપીઓ છે એ પાંડી બ્રધર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને આ જે આખું ઓપરેશન છે એને પાંડી ઓપરેશન પાંડી નામ આપવામાં આવેલું હતું અને અહીંથી પણ સિનિયર ઓફિસરો તરફથી આ સમગ્ર જે ઓપરેશન છે એને મોનિટર કરવામાં આવેલું હતું. સુરત શહેર પોલીસે ખૂબ જ સિફતતાપૂર્વક અને ખૂબ જ બહાદુરીપૂર્વક જે આ આરોપીઓ છે એમને એમના ગામમાંથી જ પકડવામાં આવ્યો છે, કારણ કે આ બહુ ખૂબ માથાભારે છે, એનું ખૂબ વર્ચસ્વ છે અને અગાઉ પણ ગુજરાત રાજ્યની અને સુરતની અલગ અલગ ટીમો એ પકડવાની એની કોશિશ કરેલી પણ કોઈને કોઈ કારણસર આ આરોપી પકડાયેલા નહોતા. એટલે આ ઓપરેશન પાંડી જે છે એ સફળતાપૂર્વક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર પાડવામાં આવ્યું છે. આરોપીને આજે જ લાવવામાં આવ્યા છે. આરોપી રીઢો છે, ખૂબ બનેલો છે, નાર્કોટિક્સના ધંધા સાથે સંકળાયેલો છે
અને આ કેસ ખૂબ ગંભીર પ્રકારના કેસ હોય છે, એની સજાની જોગવાઈ પણ ખૂબ મોટી હોય છે, એટલે આરોપીએ કાયદાકીય સલાહો પણ લઈ લીધી હોય એવું લાગે છે, અને આ સિવાય આરોપી પોતે પણ અત્યાર સુધી તપાસમાં સહકાર આપતો નથી, આજે જ લાવવામાં આવ્યા છે, પ્રાથમિક પૂછપરછમાં આવી કોઈ હકીકત નથી જણાવી, પરંતુ તમામ પાસાઓને આવરી લઈ અને આની તપાસ કરવામાં આવશે. ખૂબ સારી રીતે હિન્દી ભાષા જાણે છે, બોલે છે, એના અવારનવાર ગુજરાત અને રાજસ્થાનમાં પણ પ્રવાસો થયેલા છે અને અહીંના લોકોના સીધા સંપર્કમાં પણ હોવાનું જાણવા આવ્યું છે. તે સારી રીતે ભાષા હિન્દી ભાષા જાણે છે અને એની સાથે અત્યારે પોલીસ હિન્દી ભાષામાં જ વાતચીતનો વ્યવહાર કરી રહી છે. મોટાભાગનો એ જ્યારે આવા જવન અવન જવન છે એમનો બાય એર હોય છે, ખાસ કરીને રાજસ્થાનની અંદર જયપુર અને દિલ્હીમાં પણ એનો વારંવાર એ બાય એર જાય છે. ગુજરાત રાજ્યમાં પણ જ્યારે પણ આવ્યો છે ત્યારે બાય એર આવ્યો છે. આજે આગળ ગુનાઓ દાખલ થયા છે, એમાં અમુક આરોપીઓ પકડાયેલા છે, આ મુખ્ય આરોપીઓ બાકી હતા પકડવાના. અત્યારે આરોપીને પકડવામાં આવ્યો છે, આરોપી પાસેથી કોઈ મુદ્દામાલ મળી આવ્યો નથી.